શ્રીરામ ઓડિયો અને ટેલિફિલ્મ્સ અને સાંઈરામ વતી પૂજ્ય જલારામ બાપાના સર્વે ભક્તોને જય જલારામ. રામ નામ મેં લીન હૈ અને દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું હું તો જય જય મારા જય જય જલારામ. સૌરાષ્ટ્રની ધરતી સંતો ભક્તો સુરવીરો અને સાહિત્યકારોની ધરતી છે, અને આ ધરતીના સંતો બાદશાહના બાદશાહ છે, સંતો રાજાના રાજા છે. જૂનાગઢની ધરતીમાંથી કેટલા નવાબ આવીને વ્યા ગયા, પણ જૂનાગઢ કોનું એમ પૂછો એટલે જૂનાગઢ નરસૈયાનું કહેવાય. મેવાડમાંથી કેટલાય રાણા આવીને વ્યા ગયા, પણ મેવાડ કોનું એમ પૂછો એટલે મેવાડ મીરાનું કહેવાય. પાળિયા વિહામણ બાપાનું કહેવાય, ચલાળા દાન બાપાનું કહેવાય, આપણું બગડાણા બજરંગદા બાપાનું કહેવાય, પરબ દેવીદાસ બાપાનું કહેવાય, ઉનડા હરિરામ બાપાનું કહેવાય, આપણું નડિયાદ સંતરામ બાપાનું કહેવાતું હોય, અને આપણું વીરપુર જો જલારામ બાપાનું કહેવાતું હોય, આ સંતો મેં કીધું એમ બાદશાહના બાદશાહ છે, સંતો રાજાના રાજા છે. માયાને મમતા તણા અને જેના હૃદયને લાગે રોગ, એ સંત સમરવા જોગ, એ દિવસ ઉગે દાદવા. આજ ભારતની ધરતીના સૌરાષ્ટ્રની ધરતીના એવા એક ત્યાગી પુરુષ, એક એવા સંત શિરોમણી વિશ્વ વંદનીય સંત પૂજ્ય જલારામ બાપાના જીવન કવન અને એના થોડાક પ્રાચીન અને અર્વાચીન પરચાઓની વાતો તમારી સાથે કરવા આવ્યો છું. બે ત્રણ ખુલાસા કરી દઉં શરૂઆતમાં, એટલા માટે કે મને જલારામ વાલા છે, હું જલારામને પ્રેમ કરું છું, અને મારા જેવા તો લાખો કરોડો છે આખા હિન્દુસ્તાનમાં અને વિદેશની અંદર કે જે જલારામને ચાહે છે, જલારામને ભગવાન માને છે. હું જલારામને પ્રેમ કરું છું એના બે ચાર ખુલાસા, બે ચાર કારણ એટલે આપી દઉં છું. કે પેલું કારણ તો આખા વિશ્વની અંદર મેં એવા મંદિરો જોયા છે કે જ્યાં પાવડો લઈને પૈસા ભેગા કરવામાં આવે છે, આખા એશિયા ખંડની માલિકો જ્યાં એક રૂપિયો નો લેવાતો હોય એવું જો કોઈ મંદિર હોય તો એકમાત્ર આપણા વીરપુરનું મંદિર છે. એના વંશજોને હું વંદન કરું છું, કારણ કે આ બહુ નમ્રતાપૂર્વક લીધેલો અદ્ભુત નિર્ણય છે. બીજું કારણ, મને વીરપુર વાલું લાગે છે, મને વીરપુર ગમે છે. આની પાછળનું કારણ તો કે વીરપુરની અંદર કોઈના માટે અમેરિકાથી આવતો કોઈ કરોડપતિ હોય કે અમારા અમરનગર ગામમાંથી નીકળતો આવતો કોઈ નાનકડો માણા હોય, આ કોઈના માટે જુદી જુદી વીઆઈપી ટ્રીટમેન્ટ નથી ભાઈ. અમેરિકાથી આવે, લંડનથી આવે, લુણીવાવથી આવે, બધાને એક જ હરખી ગુંદી અને એક જ હરખો પ્રસાદ ભલામણ આપવામાં આવે છે. એટલે મને વીરપુર વાલું લાગે છે. અને મને કોઈ સવાલ પૂછેલો, સાંઈરામ તમારા બધા કાઠિયાવાડમાં બધી જગ્યાઓ શું કામ હોય છે, આ જગ્યાઓ કહેવાનું કારણ શું, અને આને મંદિરોથી વધારે જગ્યા શું કામ કહેવામાં આવે છે? તેથી મેં એને જવાબ આપેલો, મેં દોસ્ત અમારી જગ્યાઓ કાઠિયાવાડના પિરાણાઓની જગ્યાઓને જગ્યા એટલે કહેવાય છે કે જેને કોઈ ન હાચવે એને આ જગ્યાઓ હાચવે છે, એટલા માટે અમે એને જગ્યા કહી છે. અને મારી ને તમારી ઘરે પાંચ મહેમાન આવવાના હોય ને તો એક દિવસ પહેલાં આપણે તૈયારી કરવી પડે, અને અમારી આ જગ્યાઓમાં ભલા માણસ બસોની બસો આવીને ઠલવાય અને તોય જ્યાં ઠાકર દાણો ખૂટવા ન દે અને ખવડાવીને ખાય, એ તો મંડું મોટું રાખીને ખવડાવીને ખાય પછી મંડું મોટું રાખીને એને વાલોજી સહા, એ તો સાચું હરઠિયો ભણે બાપ. એટલે આ જગ્યાઓ, એટલે મને વીરપુર વાલું છે, એટલે અમારી આ દેહાણી જગ્યાઓ મને વાલી છે. ત્રીજું કારણ, હું ને તમે આપણી શ્રદ્ધા કદાચ રામ સાથે હોય, કૃષ્ણ સાથે હોય, માતાજી સાથે હોય, ભગવાન સ્વામિનારાયણ સાથે હોય, જેને પણ આપણે માનતા હોય એને, આપણે બધા મનુષ્યો ભગવાન પાસે કંઈક ને કંઈક હાથ જોડીને માગવા જાય છે. અને મિત્રો છાતી ઠોકીને મારે કેવું પડે કે હું તમે ભગવાન પાસે માગવા જાય છે, અને ભગવાન જે ગામમાં જે ધરતીમાંથી માગવા આવ્યો હોય એવું જો કોઈ ગામ હોય તો એકમાત્ર વીરપુર છે, એકમાત્ર અમારા જિલ્લાણ છે કે જ્યાં ભગવાન માગવા આવ્યો હતો. એટલે હું વીરપુરને પ્રેમ કરું છું, એટલે હું જલારામને પ્રેમ કરું છું. અને ચોથું અને છેલ્લું કારણ, જલા શબ્દને ભાષાનો શિક્ષક છું એટલે આ વાત કરું છું કે જલા શબ્દને જો ઊંધો લખો ને તો લાજ થાય, જલાને ઉલટાવો તો લાજ થાય. લાખો અને કરોડો ભક્તોની માનતાની જે લાજ રાખે છે ને બાપ, એટલે જલારામની પૂજા દેશ વિદેશમાં થાય છે. અને લાજની વાત આવે એટલે એક મુદ્દો શરૂઆતમાં કહી દઉં છું કે માત્ર હિન્દુસ્તાનની દીકરીઓની લાજ રાખે, માત્ર ગુજરાતીને જલારામ પ્રેમ કરે, ના દોષ, એ વાતમાં કોઈની રહેતા નહીં. હું સાબિત કરું, મેં એક વાત સાંભળેલી અને એક પ્રસંગ જે લાખો મોબાઈલની બ્લુટૂથમાં ફરે છે, અને ગુજરાતના જેટલા પણ જલારામ બાપાના પ્રેમીઓ છે, જેટલા પણ રઘુવંશી મારા મિત્રો છે, એવો એક જલારામનો પ્રેમી નથી જેના જેના મોબાઈલમાં આ પ્રસંગ હોય નહીં. એ પ્રસંગથી આજ મારે શરૂઆત કરવી છે કે આપણો એક ગુજરાતી અને લંડનની ધરતીમાંથે મેનેજર તરીકે નોકરી કરે, રોજ સવારના પોરમાં ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં પોતાની આસ્થા લેતા ગયા છે, પોતાની શ્રદ્ધા લેતા ગયા છે. એમ લંડનની આ કંપનીની અંદર જ્યાં નોકરી કરવા ગુજરાતી રઘુવંશી જાય
ત્યાં પોતે એ જલારામ બાપાની એક મૂર્તિ રાખેલી, રોજ હવાના પૂરમાં એની સામે ઉભો રે, અગરબત્તી કરે, પ્રાર્થના કરે. એટલે એનો ધોળિયો મેનેજર હતો, એ રોજ એને મહર કર્યા કરીને એટલું કહે કે યુ ઇડિયટ ઇન્ડિયન, આ તમે બધો ટાઈમ પાસ કરો છો, આમ આ શું કરે છે તું? એટલે ઓલો ધોળિયો ગુજરાતી એમ જવાબ આપે કે આ કોણ છે? ઓલો ધોળિયો પૂછે એટલે એમ કે આ મારા ભગવાન છે, મારા મારા ઈષ્ટદેવ છે, હું આને ભગવાનની જેમ પૂજું છું. તો કે આ કોણ, આનું નામ શું? તો કે આ જલારામ બાપા છે, અમારી કાઠિયાવાડની ધરતીના સમર્થ સંત છે. એટલે ઓલા ધોળિયા શેઠે હામો સવાલ પૂછેલો, તારા બાપા કરી શું શકે? આની પાસે એનો કોઈ જવાબ હતો નહીં, પણ એને એટલો જવાબમાં હામો જવાબ વાળેલો કે મારા બાપા કરી હું હકે એની ખબર તો મને નથી, પણ આ તો ભીડ પડે ત્યારે આ આ સર્વશક્તિમાન છે ભલા માણસ, આની ઈચ્છા વગર એક પાંદડું ન હોય એટલી મને ખબર છે. શેઠી તો ટાણું આવે બતાવશે. અને એમાં વાત કરતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું. આપ જાણો છો કે આખા દુનિયામાં છે, અમેરિકામાં મંદી આવી, દુબઈમાં મંદી આવી, લંડનને પણ થોડીક અસર થઈ. 500 માણાની રોજી રોટી આ ફેક્ટરી આરે કામમાં જોડાયેલી હતી. અને આ શેઠિયાએ ગુજરાતી મેનેજરને બોલાવીને એટલું કીધું કે ભાઈ આપણે આપણી કંપની બંધ કરી દેવી પડે એમ છે. કા? તો કે આપણા 200 કરોડના ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે, અને અને હવે હવે આપણે આમાંથી ઊભા નહીં થઈ શકીએ આ મંદીમાંથી, આ રિસેશનમાંથી. એટલે ઓલા ગુજરાતીને પોતાના બાપ માથે, પોતાના જલિયાણ માથે, પોતાના ભગવાન માથે આસ્થા હતી. એણે કીધું, શેઠ એક બે મિનિટ ઊભા થશું તમારી ખુરશી પર? કે કેમ? તો આવો તો ખરા, 4 વર્ષથી હું નોકરી કરું છું અને અહીંયા એક એક પ્રાર્થના મારે કરવી છે, એક એક માનતા મારે કરવી છે. એમ કરીને શેઠને જલારામ બાપાની મૂર્તિ સામે લઈ જાય, બે અગરબત્તી કરે અને બે હાથને ત્રીજું મસ્તક નમાવી અને આ ગુજરાતી આ રઘુવંશી પ્રાર્થના કરે કે હે જલિયાણ જોગી, હે વીરપુર વાળા, જીવનમાં મન કર્મ ને વચનથી જો તને ક્યારે સાચા દિલથી અગરબત્તી કરી હોય ને તો 500 માણાની રોજી રોટીનો સવાલ છે બાપ, અમારી કંપનીને બચાવી લેજે. આંખ બંધ થઈ, આંખમાંથી દોડદોડ આહુડાની ધાર થઈ. યાદ રાખજો, કોકના માટે કરેલી પ્રાર્થના હંમેશા સફળ નીવડે છે. અરે હું તો અહીંયા સુધી કહું છું કે ભગવદરાજ, તમે બસમાં બેઠા હોય ને અમદાવાદ જતા હો અને બસની અંદર ફૂલ ગીડદી હોય, તમને સીટ મળી ગઈ હોય, આ મારો ને તમારો રોજનો દાખલો વચ્ચે કહી દઉં, અને એમાં કોઈ ધાવણો છોકરો લઈને બાય ચડે, તમે એને પોતાની સીટ આપી દો અને પછી ભગવદરાથી અમદાવાદ સુધી તમે ઉભા રહ્યો ને સાહેબ, તમને એ સીટ દીધાનો કરંટ એવો એવો હોય કે તમને થાક ન લાગે. સાહેબ, 100 રૂપિયાની એક સીટ આપી દેવાથી જો કરંટ રહેતો હોય તો કોકના માટે કરોડ રૂપિયાની પ્રાર્થના કરી દીધાનો કેફ કેવો રહેતો હોય છે વિચાર. પ્રાર્થના કરી આને દિલથી, હે બાપા, હે જલિયાણ, અમારી કંપની બચાવી લેજે, 500 માણસની રોજી રોટીનો સવાલ છે. આંખ ખોલ્યા પછી ઓલા માણસને થોડું ફીલ થયું એના એને એના શેઠને, એને કીધું કે ભાઈ કદાચ તારા બાપા મારું કામ કરી દે તો મારે કેટલા પાઉન્ડ મોકલવાના? અને તેદી આ ગુજરાતીએ જવાબ આપ્યો, તો શેઠ આખી દુનિયાના મંદિરોમાં કદાચ પાઉન્ડ દેવા પડે તારે, પણ આ એક મંદિર એવું છે કે તારા પાઉન્ડોની રાહ જોઈને નથી બેઠું, એ તો તારો કામ કરવા માટે તૈયાર છે. એક પણ રૂપિયો નહીં મોકલવાનો શેઠ, ખાલી શ્રીફળ સાગરની અગરબત્તી લઈ અને તારે અહીંયા જઈને માનતા પૂરી કરી આવવાની. ઓ માય ગોડ, આ તો મિરેકલ કહેવાય. એમ કરીને શેઠે તો શ્રદ્ધાથી પગે લાગ્યો માંડ માંડ, કારણ કે ડૂબતો માણા જેમ તરણું ચાલે. વાત કરતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું, હરદ્વારના પગથિયામાંથી અલગોઠિયા મારીને ગંગાજી જેમ ઉતરી જાય એમ 1, 2 અને 3 મહિના જેમ ગયા, 3 મહિના પછી બરાબર ધીમે 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 આના જે કેન્સલ થયેલા ઓર્ડર હતા એ પાછા આવવા માંડ્યા. એટલે આ શેઠે એના મેનેજરને બોલાવીને કીધું કે તારા ભગવાન છે ને એ ખરેખર કાંઈક તાકાતવાળા છે, કારણ કે આપણી કંપની હવે આપણે બંધ નહીં કરવી પડે. અને રાજીનો રેડ થઈને પાછો અગરબત્તી કરવા ગયો અને દોડતા દોડતા મેનેજરે એટલું કીધું કે શેઠ, જો મારા ભગવાને તમારું કામ કરી દીધું હોય ને કંપની જો હવે બચી ગઈ હોય તો તમારે એક વીરપુર ધક્કો થશે. ત્યારે આ માણસ કહે છે કે આઈ હેવ નો ટાઈમ. માણસ પાસે જ્યારે સમય હારો આવી જાય છે ને ત્યારે એની પાસે સમય નથી હોતો. મંદિરે પહોંચવામાં તો ખાલી 15 જ મિનિટ થાય મારા વાલા, પણ એ વિચાર આવવામાં જિંદગીને 60 વર્ષ આ જાય. આઈ હેવ નો ટાઈમ, મારી પાસે ટાઈમ નથી હવે, નહીતર કંપની હવે મારે આગળ ચલાવવાની છે. 1 મહિનો 2 મહિનો ઓલો વિનંતી કરે, શેઠ 1-3 દિનો સવાલ છે, એક દિવસ જઈને પાછા આવતા આવતા રહ્યો, વીરપુરના દર્શન કરતા આવો, માનતા તમારે જ કરવી પડે, મારાથી માનતા નો તમારી પૂરી થાય. અને સાહેબ મારે જે વાત કેવી છે હવે શરૂ થાય, સાંભળજો. 20 વર્ષની એની જુવાન જો દીકરી જીદ લીએ, ડેડી આઈ વોન્ટ ટુ ગો એટ ઇન્ડિયા, મારે મારે ભારતની સફરે જવું છે. એટલે ઓલો બાપ મેનેજરને બોલાવીને એમ કે મારા બદલે મારી દીકરી પગે લાગી આવે તો ચાલે? તો કે હા ચાલે. ટૂંકામાં વાત કરું છું કે દીકરીને સમજાવે છે કે તારે વીરપુર નામનું રાજકોટ જિલ્લાનું ગામ છે અને અહીંયા આખી કંપની વતી, આખા પરિવાર વતી એક શ્રીફળ સાકરની અગરબત્તી કરીને આવતું રહેવાનું છે. ઓકે, નો પ્રોબ્લેમ. પણ સત્ય ઘટનાની હું તમને વાત કરું, કોઈના મોઢે સાંભળેલી મેં આ વાત કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની ક્યાંય જરૂર નથી એમ. આ દીકરી મુંબઈ આવે, મુંબઈથી હાંજની ફ્લાઇટમાં ઢળતી હાંજે રાજકોટ ઉતરે અને રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળની બસમાં બેસે, પણ 6-6.5 કલાકનો એને 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 ટ્રાવેલિંગનો થાકોડો એવો હતો કે એ વીરપુર જાગે નહીં,
અને સીધી વેરાવળ જઈને જાગે. વેરાવળના બસ સ્ટેન્ડમાં ઉતરીને કોઈ યુવાનને પૂછે છે કે આઈ વોન્ટ ટુ ગો એટ જલારામ ટેમ્પલ, અને ત્યારે એ યુવાન એને સામો જવાબ કરે કે મેડમ તમારે તો પાછું વળવું પડશે. અને આમે જુઓ તો મારા વાલા ભગવાનને મળવા માટે પાછું જ વળવું પડે. એ દીકરી પાછી બેસે વેરાવળથી વીરપુરની બસમાં, અને વેલી હવારે આ દીકરી વીરપુરના બસ સ્ટેન્ડમાં ઉતરે. જે મિત્રો આમાં આમાં મારી વાત સાંભળે છે ને, જેટલા લોકોએ જલારામ મંદિરના દર્શન કર્યા છે, વીરપુરનું બસ સ્ટેન્ડ ગામની બહાર છે, હાઈવે ઉપર છે, મંદિર અંદર છે. બસ સ્ટેન્ડ ની અંદર એક મવાલી જેવો માણસ એ ઉભેલો, અને બરાબર એમાં દીકરી જઈને રૂપરૂપના અંબાર જેવી દીકરી સામાન હોતી એઠી ઉતરે. અને દીકરીને તો ગુજરાતી આવડતું નથી, એને જેને એટલું કીધું કે આઈ વોન્ટ ટુ ગો એટ જલારામ ટેમ્પલ. અને એ મવાલી માણસને એમ થયું કે આ છોકરીએ ક્યાં મંદિર જોયું છે, એટલે એને સામાન એના હાથમાં આપ્યો, અને જેવો એનું મોઢું ફેરવીને એના મનની માલિકો બીજો કંઈક વિચાર આવવા માંડ્યો. અને દીકરી જ્યાં મવાલી હારે હાલતી થાય ત્યાં એક દાદાનો એક વડીલે એનો હાથ પકડ્યો. ઈશારાની ભાષા છે ને, ઇન્ટરનેશનલ ભાષા છે. એ દાદાએ આમ કરીને આમ ના પાડી, ના પાડી એટલે દીકરી વર્તી ગઈ કે દાદા મને આ માણસ હારે જવાની ના પાડે છે. દીકરીએ પોતાનો સામાન પાછો લઈ અને ઓલા માણાને જાકારો આપ્યો, અને એ દીકરી દાદાનો હાથ પકડી અને સીતારામ 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 કરતા કરતા દાદા હાલ્યા જાય છે. 10-15 મિનિટ સુધીનો રસ્તો કાપી અને જે શેરીમાં જલારામ બાપાનું મંદિર છે ત્યાં આંગળી ચીંધીને બાપાએ કીધું કે તારે જવું છે ને અહીંયા છે. ટૂંકામાં વાત કરું છું કે દીકરી ત્યાં જઈ અને કોઈને જગાડે છે કે હું આવી રીતે લંડનથી આવું છું અને મારે માનતા પૂરી કરવાની છે, એની તરત જ ક્યાંય હારા ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા થઈ જાય છે. અને વાત મારે જે કેવી છે હવે શરૂ થાય કે બીજો દિવસ સવારનો પોર થાય અને શ્રીફળ સાકરને અગરબત્તી લઈ અને આ ધોળી ધોળી છોકરી આ આ વિદેશની ધરતીમાંથી જન્મેલી દીકરી એના બાપની માનતા પૂરી કરવા માટે જ્યારે એ મૂર્તિ સામે ઊભી રહે છે, એ જોળી ધોકા સામે ઊભી રહે છે, એ ફોટા સામે ઊભી રહે છે, એ ન ખબર હોય તો કહી દઉં એન્સન એન્ડ કંપનીએ પાડેલો ઓરિજિનલ ફોટો છે, જે એકમાત્ર ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ. અને એ ફોટા સામે ઊભી રહી અને આ છોકરી ઓલા પૂજારીજીને એમ પૂછે છે કે આઈ વોન્ટ ટુ મીટ ધીસ જેન્ટલમેન, મારે આ વડીલને મળવું છે. અને ત્યારે પાછળ ઉભેલો એક એક જુવાન એમ કહે છે કે મેડમ તમે જેને મળવાની વાત કરો છો ને એને તો દેવ થઈ ગયા, એને વર્ષોના વાણા વાઈ ગયા. ત્યારે એ જ ઘડીએ દીકરીના હાથમાંથી થાળી પડી જાય છે, નો હોય આ દાદાએ જ કાલ રાતે મારો હાથ પકડીને મને મોવાલીના હાથમાંથી છોડાવી છે. આ જલિયાણ જોગી કે જે પોતાના દેશની પોતાના વતનની નહીં વિદેશની ધરતીની કોઈ દીકરીની આવરણ બચાવવા માટે આજની તારીખે અડધી રાતે અવતાર લેતા હોય, બસ મારીને તમારી શ્રદ્ધા હોવી જોઈએ મારા વાલા. તો આ જલિયાણ જોગીના જીવન ચરિત્રની વાત કરવા આજે હું તમે ભેગા થયા છે. વિધિવત વાત તમને કરું તો જે નક્ષત્રની માલિકો જે અભિજીત નક્ષત્રમાં ભગવાન રામનો જન્મ થયો હતો એ જ અભિજીત નક્ષત્ર ચાલી રહ્યું છે ધરતી માથે. બરાબર કાર્તક મહિનો વિક્રમ સંવત 1856 દિવસ કારતક સુધી સાતમ ધરતી માથે ધીમે ધીમે આવીને ઉભી રહી છે. કોઈ જટાધારી જોગંદરે પોતાની જટા ઉગાડી મેલી હોય એવી નદીઓના નીર વીરપુર ગામની આસપાસ વહી રહ્યા છે. લીલડો હાડલો ધોય ઢફોઈને ઓઢો હોય અને હોળ 17-18 વર્ષની કોઈ નમણી નવો ઢાર ઉડી લાગે આવું રૂડું વીરપુર લાગી રહ્યું છે. પ્રકૃતિ જાણે હરખાવા માંડી હોય. હવારના પોરમાં ઈ ભગવાન ભાસ્કર કારતક સુધી સાતમનો દિવસ વિક્રમ સંવત 1856 નો દિવસ અને કારતક સુધી સાતમના ઈ હોનાના સુરતનારાયણ હજી તો આકાશની માલિકો આવે ગહકી ગૌશાળા છુટ્ટા ગાળા પંખી માળા પળ હરિયા દે વળદે વાળા ટપિયા તાળા હુવા ઉજાળા તમ હરિયા વાગાજ લરાળા નાદ વડાળા સાત સખાળા સત્સેવા જય જય વંદન કશ્યપ નંદન દલિત નિકંદન રવિ દેવા આવા જ એક વાક ભગવાન ભાસ્કર. અને ઈ હોના વર્ણ સૂરજનું પહેલું કિરણ પ્રધાન ઠક્કરના આંગણે માં રાજબાઈના કુખે જન્મેલા બાળક જલાના કપાળ ઉપર જાણે ચુમન ચોડતું હોય એમ પડે. આખી ધરતી માથે આનંદ આનંદ થઈ જાય. આવ્યો આવ્યો એ રઘુવંશી કુળને તારનારો, આવ્યો આવ્યો એ સત્યોનો શ્યામ, આવ્યો આવ્યો એ અનાથોનો નાથ, આવ્યો આવ્યો એ ગરીબોનો બેલી, આવ્યો આવ્યો વીરપુરનો ડંકો આખા વિશ્વમાં વગાડવા વાળો, આવ્યો આવ્યો ઠાકરનો હાચો ચાકર, આવ્યો કેટલાય મુંડિયા અને અભ્યાગતોને ટુકડો ખવડાવવા વાળો વીરપુરની માલિકોર જલિયાણ જોગીનો જન્મ થાય. બોલીએ જલારામ બાપાની. પ્રધાન ઠક્કરના આંગણે આજ મોટા મોટા દીકરા બોઘાભાઈ છે, વચલેરા જલાભાઈ છે, અને એથી નાના દેવજીભાઈ, ત્રણ ત્રણ દીકરા, ત્રણ પુત્ર રત્નો માં રાજભાઈ, ત્રણેય દીકરા અમે જોવે ફળિયાની માલિકો. આમ બોઘાભાઈ, આમ જલાભાઈ, આમ દેવજીભાઈ, ત્રણેય ભાઈઓ જાણે આમ રમતા હોય ને, એમાં પ્રધાન ઠક્કર અને માં રાજભાઈ બે જલારામ અમે જોવે, જલિયાણ અમે જોવે, આ બાળકના મોઢાનું તેજ જોઈ બે મા બાપના આમ કોઠા ટાઢા ઠીમ થઈ જાય.
જલિયાણની સામે જોઈને મા બાપની 999 નાયડુમાં જાણે દીવા થવા માંડે. આહ, કોણ છે આ? આના મોઢા ઉપર તેજ તો જુઓ, આ બાળક હશે કોણ? અને એ વાતનો જવાબ મા રાજભાઈને અને પિતા પ્રધાન ઠક્કરને બરાબર 5 વર્ષની ઉંમરે મળે. સવારનો પોર છે, 5-1 વર્ષનો સમય વિયોગ્યો છે. 5 વર્ષના બાળક જલારામ પોતે ફળિયાની માલિકોર રમી રહ્યા છે. અને એમાં બરાબર ગિરનારની ટૂંકમાંથી કોઈ સાધુ નીકળ્યો. સીતારામ 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 કરતો કરતો ગળાની માલિકો રુદ્રાક્ષની માળાઓ પહેરી છે, આખા શરીર ઉપર ભસ્મ લગાડ્યું છે, એક હાથમાં કમંડળ છે, બીજા હાથમાં ચીપીઓ છે. અને આ સાધુ બરાબર પ્રધાન ઠક્કરના આંગણે આવી અને ઉભો રહે. સીતારામ છે કોઈ? બાળક જલારામ એને આવકારો આપે. હા બાપા, બોલો ને. એ જલિયાણની સામે જોઈ અને આ સાધુએ જોરથી અવાજ કર્યો, સીતારામ. અને એ જલિયાણ જોગીએ 5 વર્ષમાં પોતાની જાણે અતીતની ધૂળ ધૂણીમાં આળોટી અને પોતે પરભવની યાદીને તાજી કરતો હોય એમ સીતારામ એક શબ્દ હામો બોલ્યો અને જાણે નાદની દીક્ષા દેવાઈ ગઈ. આહા, ઈ જે સીતારામ મોઢામાંથી, જલિયાણના મોઢામાંથી, બાળક જલારામના મોઢામાંથી જે સીતારામ શબ્દ નીકળ્યો ને બારાવાલા, આજ 211 વર્ષ પછી મને, આજની તારીખે મને તમને એ સીતારામ અવાજના શબ્દના પડઘા હજી સંભળાઈ રહ્યા છે. ગિરનારના ઝાડવા જેમ આફુડા આફુડા મોટા થવા માંડે એમ સમયની ઝાંઝરી ઝીણી 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 વાગવા માંડી છે. પરભવના તત્વજ્ઞાન હમે નિશાળિયું જ્ઞાન તો ટૂંકું જ પડે ને બાપા. તોય પ્રધાન ઠક્કર અને એમના નાના ભાઈ વાલજી કાકા, એ વાલજી કાકાને કઈ સંતાન નહોતું, એટલે જલિયાણ પોતે પ્રધાન ઠક્કર પાસેથી, પોતે પિતાની પાસેથી નીકળી અને કાકાની ઘરે રહીએ, કાકાની દુકાને ધ્યાન રાખે, એની એની હાટડી હલાવે. એ જમાનો જ્યારે ઠક્કર પરિવાર વીરપુરની અંદર નાના નાના હાટડાઓ ચલાવીને ગુજરાન ચલાવતું. વાલજી કાકાની દુકાનનું બરાબર ધ્યાન રાખે, કોકને સીધો આપે, કોકને ઘઉં આપે, કોકને ગોળ આપે, કોકને પાણકોરું કાફડ આપતા જાય. આ દુકાનનો ધંધો તો કરી જાય, પણ કોઈ સાધુ સંત આવીને ઉભો રહીએ ત્યારે એને મફત સીધો આપી અને પોતાનો સતનો વેપાર કરી જાય. ક્યારેક ક્યારેક કોક ચાડી કરે વાલજી કાકા સામે, કાકા આ જલારામ બાવા સાધુને મફત સીધો આપી દે. પણ વાલજી કાકા આવીને દુકાનમાં બધું હિસાબ તપાસે, બધું બરાબર નીકળે, એટલે એની શંકાનું સમાધાન થઈ જાય. અને હું તો એમ માનું છું કે વાલજી કાકાની દુકાનમાં સવારે 8-10 જેટલા સાધુને મફત સીધો જલારામ આપી દે અને સાંજે પાછો એટલો ને એટલો સામાન દુકાનમાં બરોબર થઈ જાય, કિશોર અવસ્થામાં બાળક જલિયાણને એનો એનો ભરોસો દ્રઢ થવાનો આ પહેલો પરચો હતો. ભગવાન રામ મને સહાય કરે, આ પાણકોરું જે મેં સાધુને આપી દીધું એ પાણકોરાનો પન્નો પૂરો ક્યાંથી નીકળ્યો? આ ગોળ જે 2 કિલો સાધુડાને આપી દીધો એ ગોળ નીકળો ક્યાંથી? નક્કી મને રામ મારો બીજું કાંઈ કામ કરવા હાટું મોકલ્યો છે, મારા રામે મને આ વેપાર કરવા હાટું નથી મોકલ્યો. માયલામાંથી ધીમો 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 એક સુર દ્રઢ થવા માંડે, એનો વિશ્વાસ પાકો થવા માંડે. એમ સમય પૂરો થાય છે. ધીમે 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 યુવાન અવસ્થામાં જ્યારે જલિયાણ આવે ત્યારે એક દિવસ વાલજી કાકા અને 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 પ્રધાન ઠક્કર પિતા અને કાકા બંને બેઠા છે અને વાલજી કાકા બોલાવે છે, બાપલા જલિયાણ અહીં આવો તો ભાઈ, અમે તમારું વ્યવિશાળ કરવાનું નક્કી કર્યું છે. આ પ્રાગજી ઠક્કર સોમૈયા આટકોટના બહુ સારા માણસ છે, બહુ પ્રતિષ્ઠિત ઘર છે, બહુ સંસ્કારી ઘરમાંથી એની દીકરી એવી વીરબાઈ, એ પણ બહુ ડાઈ દીકરી છે, અમે બધાએ જોઈ છે, તમને કાંઈ વાંધો તો નથી ને બેટા, અમે વ્યવિશાળ તમારું પાકું કરીએ. કાકાના પ્રસ્તાવ હવે 2 ઘડી અવાક થઈ જાય અને જલિયાણ એટલું કે, કાકા કાલ કહું તો? કાંઈ વાંધો નહીં બાપા, કાલ કહેજો, એમાં શું થઈ ગયું? અને જલિયાણ જોગી પોતે બરાબર ધીમે 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 સંધ્યા ઢળે છે. વીરપુરના પાદરમાં આથમની દિશામાંથી લાલ હિંગોળ સુરજ ધીમો 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 આથમી રહ્યો છે. પંખીડા ઉડી ઉડીને એના માળા તરફ પાછા વળી રહ્યા છે. ગાવડિયુંના ધણ ધૂળની ડમરી ઉડાડતા ઉડાડતા વીરપુર ગામમાં પાછા વળી રહ્યા છે. દૂર મંદિરની માલિકોર આરતી અને નગારા સંભળાઈ રહ્યા છે. અમારા નારાયણજીના શબ્દોમાં કહું તો, માળે જઈને પંખી મળ્યા, ઉપર અથિયા ભાણ, ઓઢી કસુંબલ ઓઢણી, અને આજ સંધ્યા બની સુજાણ, એવી સંધ્યા વળી છે. અને એ વેટાણે વીરપુરના પાદરમાં યુવાન જલિયાણ એક વડલા હેઠે બેહી અને મનમાં મનમાં વિચાર કરે છે કે સેવા કરવા માટે સાથની જરૂર પડે? પોતાના માયલાને જલારામ પૂછે છે કે, એ જલા, સેવા કરવા હાટું સાથની જરૂર પડે? અંદરથી એક ભણકારો વાગે, અંદરથી એક જવાબ આવે, પડે જલા. રામસાગરનો મેળ કરવો હોય ને તો એમાં 2 તાર વગર રામસાગર હરખો વાગે નહીં.
અને હું તો એમ કહું છું કે અંદરથી પરભવની કોઈ શક્તિ પોકારી પોકારીને જલિયાણ જોગીને એમ કહેતી હોય કે નાથ, મારા વગર તમારી સાધનાના પંથ અધૂરા રહેશે, મારા વગર તમારી સાધનાના પંથ અધૂરા રહેશે. અને અંદરથી હા આવી કે ના, તો બરાબર છે. ક્યાંક પરમાત્માને ગોતવામાં આડે અવળે ગોથે માર્ગે ચડી જવાય ને તો બાપ શક્તિ તો રસ્તો ચિંધાડે. અને અંદરથી હા આવી, વાત કહેતા વાર લાગે, ટૂંકામાં વાત કરું. બીજે દિવસે સવારના પોરમાં વાલજી કાકા અને પિતાજી પાસે ઉભા રહી અને જોગી જલિયાણ, એ યુવાન જલિયાણ, બે હાથને ત્રીજું નતમસ્તક નમાવીને એમ કહે છે, કાકા હવે તમે કયો, ત્યાં હું લગ્ન કરવા માટે તૈયાર છું. અને આનંદ આનંદ થઈ ગયો આખા પરિવારમાં, કારણ કે આખા પરિવારને શંકા હતી કે જલિયાણ ઉદાસીન વૃત્તિ વાળા છે, જલિયાણ કદાચ લગ્નની ના પાડશે. પણ આ તો માયલાનો જવાબ સાંભળીને હાલનારો આ ધરતીનો એવો સંત હતો કે હોળ વર્ષની ઉંમર જલારામ જોગીની, અને આજ આઠકોટ જાન જોડાણી છે, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનુમાં ને સખી હમણાં ચોકમાં, આજ કંચન વરસે, મેં વીરપુરથી બરાબર જાન આઠકોટ ગઈ છે, અને પ્રાગજી ઠક્કર સોમૈયાની દીકરી વીરબાઈ હારે ઘડિયા લગ્ન લેવાના છે. એવા રંગે ચંગે લગ્ન પતી જાય અને બે પતિ પત્ની, અને વીરબાઈ પણ સંસ્કૃતિના ધાવણ ધાવીને મોટી થયેલી દીકરી હતી, વય નાની, અકલ વધુ અને ઉજળા જેના આચાર, દેજે એવું દાતાર મન હમજુ માણા સાંવળા. ભક્તિને રંગે રંગાયેલા આ દંપતિ માં વીરબાઈ એટલે જાણે સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર જોઈ લ્યો. પતિ અને પત્ની, અમારા લોકાચાર્યો એમ કે છે કે પતિ પત્નીના હોય એક મતા તો પછી એની સ્વર્ગાપરમાં હોય સતા, આ ધરતી ઉપર જ સ્વર્ગ થઈ જાય. એમ વીરબાઈ માએ આવતા વેદ જાણી લીધું કે મારા ધણીની ઈચ્છા અભ્યાગતોનો ટુકડો દેવાની છે, એટલે હાટડા એક કોર મૂકી અને બે માણસો ખેતરમાં મજૂરી કરવા માંડ્યા છે. મજૂરી કરીને હાંજ પીડે ઝૂંપડાની માલિકોર બેહે છે, દીવાની જોઈ થામે આમ જલારામ એક હાથમાં માળા લીએ, એક હાથમાં કડતાલ લીએ, અને સાંસારિક અને લૌકિક ફરિયાદોને બદલે સત્સંગની રૂડી વાતળીઓ મંડાય છે બાપ જલારામના ઝૂંપડા. વીરપુરના પાદરમાં રોજ હાંજ પડે એટલે કોઈ ગુરુમુખી વાત શરૂ થાય. જલારામ વીરબાઈને પૂછે, વીરબાઈ જલારામને કોઈ સવાલ પૂછે. એક દિવસ બરાબર માં વીરબાઈએ જલિયાણને પૂછી લીધું કે હે નાથ, તઈ ગુરુની જરૂર હું જીવનમાં, ઈ તો કયો, મારણ તમારા જીવનમાં આ ઠાકર હોય પછી ગુરુની જરૂર પડે? જલારામે બહુ દેહાણ ભાષામાં જવાબ આપ્યો, દેવી, રામ જેવા રામને વશિષ્ઠ બાપજીનું શરણું સેવવું પડ્યું હતું, કૃષ્ણ જેવા કૃષ્ણને સાંદિપનીના ચરણે જવું પડ્યું હતું, અરે નકળન ધણી રામાપીરને બાવા બાળનાથનું શરણું લેવું પડ્યું હતું. જો અવતારો જેવા અવતારોને સદગુરુની જરૂર પડી હોય તો હું ને તમે તો કાચી માટીના પૂતળા છે. સદગુરુ વિના સંસારમાં અને કોઈ ને તારણહાર, ટાંક લગાવે ગુરુ પ્રેમ કી અને કર દેવે બેડો પાર. દેવી, પેલા જીવ રાગી બને, પછી વૈરાગી બને, પછી પરાગી બને અને પછી અનુરાગી બને. રાગી બને એટલે ભજનિયા ગાય, વૈરાગી બને એટલે થોડોક એને વૈરાગ આવે, પરાગી બને એટલે ભમરો જેમ ફૂલમાંથી અરક લઈને વયો જાય એમ એમ પછી એ માત્ર સદગુણ જ જોવે, અને અનુરાગી બને એટલે પરમ તત્વની એને પ્રાપ્તિ થઈ જાય. મને બસ કોઈ ગુરુની ખોજ છે. અને વીરબાઈમાં ભોળા ભાવે કે તો એક કામ કરો ને, ના તમે ચાર ધામની યાત્રા કરી આવો ને, આ ધરતીના તમામ ઋષિ મુનિઓ આખાય ભારતની પરિક્રમા કરી અને તમામ સમસ્યાના સમાધાન મેળવી ચૂક્યા છે, આવી વાતો આપણે નાના હતા ત્યાં સાંભળતા આવ્યા છે. તમે એક કામ કરો, તમે ચાર ધામની યાત્રા કરી આવો. આજથી 200 વર્ષ પહેલા સાહેબ ચાર ધામની યાત્રા કરવી એટલે જલારામ પોતાની પત્નીની વાતને માથે ચડાવી અને ગુરુની શોધ માટે ચાર ધામની યાત્રાએ નીકળે છે. અને ઇતિહાસ એમ કહે છે કે એક હવા વરહે જલારામ પાછા વળે છે, વાજતે ગાજતે ગામ એનું સન્માન કરે કે આખાય ચાર ધામની યાત્રા કરીને આપણા જલિયાણ પાછા આવ્યા છે. દેવી પૂછે છે કે નાથ, આ હવા વરહ થયું અને ગુરુની કઈ ઘડ પડી? અને તેથી હરખાતા હરખાતા જલિયાણ જવાબ આપે છે કે અરે આપણી પાસે જ ગુરુ તો બેઠા છે, આપણી નજીક ફતેપુર ગામ છે અને ફતેપુર ગામના ભોજલરામ બાપા ઉપર દેવી મને મારું મન ફેર્યું છે. બસ હવે કાલ હવારે ભોજલરામ પાસે જઈ અને એના ચરણ પકડી લેવા છે, એને 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 સદગુરુ બનાવી લેવા છે. એટલે મહાવીરભાઈ હળવેક દેને પૂછે, પણ મેં સાંભળ્યું છે કે ભોજલરામ બહુ આકરા પાણીએ છે. હા, ઈ તો વાત સાચી કે આકરા પાણીએ છે, પણ આકરા પાણી હોય ને ત્યાં જ આ કાચી કાચી માટીના ઘડા પાકા થાય.
હવે તો કાલ સવારે જો ભોજનરામ મને સ્વીકારે, મને એનો શિષ્ય બનાવે, તો જ દેવી તમને મોઢું દેખાડીશ, નહીતર ભોજનરામના પગથિયાનો પાણો બનીને જિંદગી ગુજારી દઈશ. આહા, ધણીની પોતાની અડગ શ્રદ્ધા જોઈ અને મા વીરબાઈ પ્રાર્થના કરે કે નાથ જટ સદગુરુ તમને સ્વીકારી લે. બીજો દિવસ વાત કરતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું. ફતેપુર ગામની માલિકો ધીમા ધીમા પગલા ભરી અને જલારામ જાય છે. ચુસ્ત ઊંચી ધોતી છે, વેંતેકનું કપાળ છે, માથે પાઘડી પહેરી છે, ખંભે ખેસ છે, હાથની માલિકોર માળા છે. અને આ બાજુ ભોજલરામ બાપા પોતાના દેહાણ વાતુના, જોજો આપણી ધરતીના જેટલા દેહાણ સંતો હતા ને, એ શિક્ષિત નહોતા મારા વાલા, પણ એ દીક્ષિત હતા. એ બહુ જ હાજુ ભણેલા નહોતા, પણ એના ભજનો માથે આજ હજારો પ્રોફેસરો ભણી ગણીને પીએચડી થી રોટલા રળે છે. એટલે કહેવાની ઈચ્છા થાય છે કે સંતો બાદશાહના બાદશાહ છે, સંતો રાજાના રાજા. ભોજલરામ દેહાણ વાતુનો સત્સંગ કરે છે અને જેવા આમ જલારામ આવતા કળાણા, એટલે ભોજલરામે પાહે બોલાવીને કીધું કે વીરપુર કે નહીં? હા બાપા, વીરપુર નો છે. તો જલારામ, રામ તો તમે કીધું બાપા, હું તો જલો છું. રામ તો અરે આવો આવો જલારામ, એમ કરીને ભોજલરામ જલારામ ને બથ ભરી જાય છે. આજ રામને જાણે હનુમંત મળ્યા, આજ રામકૃષ્ણ પરમહંસ ને જાણે સ્વામી વિવેકાનંદ મળ્યા, અને આમ કરીને આમ ભોજલરામ જલારામ ને બથમાં લે છે. એટલે હળવે એક દિન જલારામ એટલું કહે છે કે બાપા, આ બથમાં લીધા છે તો હવે મુકતા નહીં હો. અને ભોજલરામ બાપા એવો રૂડો સત્સંગ સંભળાવી રહ્યા છે કે એ મારા વાલા જાગી જાજો, કોઈ સમર્થ સદગુરુની શોધ કરી લેજો, આ સંસાર ધુમાડાના બાજકા જેવો છે, નહીં જાગો ને તો પછી આંકડાના છોડની જેમ ઉપડી જાહો, આ રંગ ને પતંગ તો કઈ વ્યા જાય ખબર નહીં, પણ જાગજો મારા વાલા, જાગી જાજો. બરાબર આમ ગારિયાધારથી વાલમરામ આવ્યા છે, વીરપુરથી જલારામ આવ્યા છે, અને સભાની માલિકો બે એકબીજાની હામું જોઈ, અને વાલમરામ જલારામને કાનમાં કહે છે, જલારામ આ બાપા બાણ આપણને મારે છો, કાલ સવારનો બોર થાય ને એક શ્રીફળ સાકરની અગરબત્તી લઈ અને ભોજલરામના ચરણમાં મૂકી દેવા છે, ભોજલરામને ગુરુ બનાવી લેવા છે. જલારામ વાલમરામને એટલું કહે છે કે વાલમ તો એક નહીં બે શ્રીફળ લેજો, મારે ભોજલરામને ગુરુ કરી લેવા છે. અને બીજે દિવસે સવારનો બોર થાય, ભોજલરામના ચરણે શ્રીફળ સાકરની અગરબત્તી બે મુકાય અને ભોજલરામ બાપા બે શિષ્યો માથે હાથ મૂકીને દબા મારે, એ વાલમને પીર કરી બતાવ્યો અને જલાને અલા કરી બતાવ્યો ભલા માણસ. અને સદગુરુનો આશીર્વાદ વર્ષતો હોય ને, અને ભોજલરામે બરાબર માથે હાથ મૂક્યો એટલે જલારામે બે હાથને ત્રીજું મસ્તક નમાવીને માંગ્યું કે બાપા આશીર્વાદ આપો, માગી લ્યો હું જોઈ છે. જલારામ તમારે કોઈ સંકલ્પ હોય તો કયો? તો બાપા સદાવ્રત ખોલવું છે. અને બત્રી કોઠામાં ભોજલરામને દીવા છે, જાઓ બાપા સદગુરુનો તમારી માથે પૂર્ણ કૃપા વરસે, તમને અમારો પૂરો આશીર્વાદ છે. અને ત્યાંથી બરાબર હરખાતા વીરપુરના પાદરમાં પાછા આવે, પણ જલિયાણ આજે જલારામ થઈને ફતેહપુરમાંથી બહાર નીકળ્યા હતા, જલાસો અલ્લા થઈને બહાર નીકળ્યા હતા. અને બરાબર વિક્રમ સંવત 1876 નો દિવસ, મહાસુદી બીજના દિવસે ઈ વીરપુરના પાદરમાં રામ ભરોસે સદાવ્રતની શરૂઆત કરે. અને ઈ આજ 211 વર્ષ પછી 200 ની 200 લાખો અને કરોડો માણસો આજ જમી જાય છે. આનો પાયો વિક્રમ સંવત 1876 મહાસુદી બીજના દિવસે રામ ભરોસે સદાવ્રત જ્યારે ખોલ્યું ત્યારે મને વીરપુર વાલું લાગે છે, મને જલારામ વધારે વાલા લાગે છે. આનું કારણ એક બીજું આય છે કે બાપાએ ઠાકોર સાહેબને, વીરપુરના ઠાકોર સાહેબને નહોતા બોલાવ્યા કે તમે આવો અને આપણે આ સદાવ્રતની શરૂઆત કરીએ. અટાણે તો સદાવ્રત ખુલવાનું હોય 3 દી પહેલાં છાપામાં આવે ને એના ફોટા લગાડવામાં આવે. આ સરળતા છે ને વીરપુરની, એટલે વીરપુરના ડંકા આખા વિશ્વની માલિકો વાગી રહ્યા છે. સાહેબ કોઈ પણ જાતની ઓપનિંગ સેરેમની વગર મુંડિયા જે નીકળે, અભ્યાગતો જે નીકળે, ભૂખ્યા દુખ્યા જે નીકળે, એને જલારામ ગામના પાદરમાંથી લઈ આવે અને મા વીરબાઈ એ પોતાના ઘરના વેચી અને અનાજ લ્યાવે અને બાપ એને આવી રીતે સદાવ્રતની શરૂઆત કરેલી. અને પેલો દિવસ હાંજ પડી અને બરાબર જે દિવસે સદાવ્રત શરૂ કર્યું ને હાથની માલિકોર ધૂપિયું લીધું અને ધૂપિયું લઈ, અને એવું કહેવાય છે કે ત્રીજા દિવસે સદાવ્રત શરૂ કર્યું, એના ત્રીજા દિવસે એક માથામાં આવીને એક લાલજી આપી ગયેલા, આલ્યો જલારામ આ મને તમે પ્રેમથી જમાડ્યો ને, આ લાલજી રાખો અને આ લાલજીની સેવા પૂજા કરજો. યાદ રાખજો આજથી 3 દિવસ પછી આ જગ્યાની માલિકોર એક હનુમાનજી પ્રગટ થશે. અને અત્યારે જે જોડી ધોકાની બાજુમાં રામ દરબાર છે ને એની બાજુમાં જે હનુમાનજી છે, સ્વયંભૂ પ્રગટેલા હનુમાન છે સાહેબ, કે ઈ રામ દરબાર કે જ્યાં તમારા સદાવ્રતની માલિકોર કોઈ દિવસ અન્નદાન ખૂટશે નહીં, કોઈ દી ટુકડો ખૂટશે નહીં, રીધિ સિદ્ધિના ભંડાર ભરેલા રહેશે. આવો આશીર્વાદ કોઈ મહાત્મા એમ કહેવાય છે કે આપી ગયો હતો. અને ઈ ભગવાનને, ઈ સાધુ મહાત્માને વંદન કરી અને જલારામે જેથી ધૂપિયું ઉપાડ્યું હશે
સદાવ્રત શરૂ કર્યાનું એ પેલું ધૂપ્યું હશે, એ સમય સાંજનો પહોર હશે, અને હાથની માલિકો જયારે ધૂપ્યું લીધું હશે ને ત્યારે હું તો એમ કહું છું કે 33 કરોડ દેવતાઓ વીરપુરના પાદરમાં જલારામ અને વીરબાઈની માથે આશીર્વાદ આપવા માટે આવી ગયા હશે. અમારા હમીરદાનજી રત્નુના શબ્દોમાં કહું તો દેવા દાતા રાજુ જારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 રવિ 12 ધારે જામી અને સતૈયા જતૈયા સરા સુરા પુરા રીધે સરા પીરા પેગમ્બરા રીધા સીધા સાધકા પ્રણામ નવે નાથા નવે ગ્રહ નવ સોનું વાણું નદી નખત્રા નવી નાખા બાખા નવે નીતિ અને પર વતય 8 કોણ વસુ આદ વડા પાઉં અને 7 68 તીર્થા સમેત 8 સીધ અને 7 વાળા 7 વિશા નખત્રા સરગા સાત સપતા સમુદ્ર સાત પાતાલા તો સારી અને પુરાણા એ ધારા ભારા 18 વનસ પછી ઉંચરાય દેશી આદિ નાથીઓમ કાર્ય અને અયોધ્યામાં થુરા માયા કાશી કાચી અવંતિકા પૂરી ધારા મતી સરસ્વતી ગંગા પાર ગોદાવરી જમી રેવા ગોમતી ગયા પ્રયાગ કાવેરી સરજુ મહી બદરી કેદાર દેવા દાતા રાજુ જારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 રવિ 12 ચારે ધામ જેને કહેવાય. પણ જલારામે ધૂપી ઉપાડ્યું છે, રામ ભરોસે સદાવ્રત ની શરૂઆત થઈ, લાખો અને કરોડો ભક્તોના હૈયાના હિંડોળે જલારામ જણે ઝૂલી રહ્યા છે અને મને ગાવાની ઈચ્છા થાય છે. હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, સત્સંગની શરણાયુ વગાડી વહલીડે યમને સુતા જગાડ્યા. હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, સત્સંગની શરણાયુ વગાડી વહલીડે યમને સુતા જગાડ્યા.